जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण पहेलू अने एमा विषय इंग्लिश, तो एमा आपणे यूनिट छे 5 रीडिंग मोर वर्ड्स ते अभ्यास करता हता के वधारे अलग अलग शब्दों। तो एमा आज आपणे यू एटले अ ते शब्द पहुंचिया छीए। तो एमा आपणे यू तो एने शुं वंचाय, तो के अ वंचाय छे, एनो उच्चार थे उच्चार छे ते अ थी थाय छे, जेम के आ बी यू एस एटले ब स एटले अ आव्यो, यू के बोलवामां ना आव्यो पण बोलवामां शुं आव्यो ब स, एवी रीतना एटले अ नो अवाज आव्यो एटले एने अ रीतना वंचाય છે। એના પછી બીજા બધા સ્પેલિંગો છે તે સમજીએ। તો અહીંયા છે સી યુ બી કબ, સી યુ બી એટલે કબ। એના પછી એચ યુ બી હ બ, શું વંચાય હ બ। એના પછી પી યુ બી પ બ, પી યુ બી એટલે પ બ। પછી આર યુ બી ર બ, આર યુ બી એટલે ર બ। ટી યુ બી ટ બ, ટી યુ બી એટલે ટ બ। ડી યુ ડી ડ ડ, ડી યુ ડી। પછી છે બી યુ ડી બ ડ, બી યુ ડી એટલે બ ડ। એમ એના પછી છે એમ યુ ડી મ ડ, એમ યુ ડી એટલે મ ડ। એના પછી છે બી યુ જી બ ગ, બી યુ જી એટલે બ ગ। એના પછી ડી યુ જી ડ ગ, ડી યુ જી એટલે ડ ગ। એના પછી એચ યુ જી હ ગ, એચ યુ જી એટલે હગ। એના પછી જે યુ જી જ ગ, જે યુ જી એટલે જગ। એના પછી એમ યુ જી મ ગ, એમ યુ જી। એના પછી આર યુ જી ર ગ, આર યુ જી। ટી યુ જી ટ ગ, ટી યુ જી। પછી બી યુ એમ બમ, બી યુ એમ। જી યુ એમ જમ, જી યુ એમ। એચ યુ એમ હમ, એચ યુ એમ। એમ યુ એમ મમ, એમ યુ એમ। આર યુ એમ રમ, આર યુ એમ। એસ યુ એમ સમ, એસ યુ એમ સમ, એવું વંચાય છે। એના પછી છે બી યુ એન બન, બી યુ એન। એફ યુ એન ફન, એફ યુ એન। જી યુ એન ગન, જી યુ એન। પછી છે એન યુ એન નન, એન યુ એન। પી યુ એન પન, પી યુ એન। આર યુ એન રન, આર યુ એન। એના પછી એસ યુ એન સન, એસ યુ એન। એના પછી છે એફ યુ આર ફર, એફ યુ આર। બી યુ ટી બટ, બી યુ ટી। સી યુ ટી કટ, સી યુ ટી એટલે થાય કટ। એના પછી જી યુ ટી ગટ, જી યુ ટી। એચ યુ ટી હટ, એચ યુ ટી હટ થાય છે। એન યુ ટી નટ, એન યુ ટી। આર યુ ટી રટ, આર યુ ટી એટલે થાય રટ। સી યુ પી કપ, સી યુ પી એટલે કપ। પી યુ પી પપ, સી પી યુ પી એટલે થાય પપ। એલ યુ જી લગ, શું વંચાય એને લગ, એલ યુ જી। એવી રીતના આપણે બધા સ્પેલિંગો યુથી ચાલુ થતા હોય, અથી ચાલુ થતા હોય એવા આપણે બધા સ્પેલિંગો વાંચ્યા। તો તમને વિદ્યાર્થીઓ ખબર પડી જ ગઈ હશે કે આ બધા સ્પેલિંગ એવા જ આપણે જોયા બધા એ ઈ આઈ ઓ અને યુના, કે જે છે તે આપણે બોલીએ તો એનો ઉચ્ચાર જે તમને બાજુમાં કાઉન્સમાં લખીને આપ્યો છે તેનો ઉચ્ચાર એ જ થાય છે। જેમ કે યુ છે તો એનો અ ઉચ્ચાર થાય, તો એનો સ્પેલિંગમાં જ્યાં પણ યુ આવે તો એનો અથી ઉચ્ચાર થાય છે। એના પછી આપણે ગયા વિડીયોમાં જોતું ઈ, તો ઈનો ઉચ્ચાર થતો હતો એ, તો એમાં એગ હતું, તો એમાં ઈંડું હતું એને શું વંચાય એગ,
तेमा बधा ज्यां ई आवतो तो एना बधा स्पेलिंग मां तो ई जे हतो ने आपणे ए नो उच्चार करता हता एटले आपणे ए बोलता हता। पछी हतुं आई, आई नो उच्चार आपणे ई थी करीए छीए एटले ई नो उच्चार आपणे करता हता। तो आवी रीतना आपणे बधा ए ई आई ओ ने यू ना जोया કે જેના આપણે બોલીએ તો એનો ઉચ્ચાર જે થતો હોય એ જ વાંચવામાં આવે છે, યુ કે એવું આપણે કંઈ વાંચતા નથી। તો વિદ્યાર્થીઓ આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ, બાકીનું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું।